માં જે આપણું યુનિટ 6 હતું, વોટ ઇઝ ધીસ, તેનો આપણે અભ્યાસ કરેલો હતો કે આપણે પ્રશ્ન પૂછવું હોય તો આપણે વોટ ઇઝ ધીસ, વોટ ઇઝ ધેટ કરીને પ્રશ્ન પૂછીએ છીએ, બરાબર? અને એનો જવાબ આપણને કેવી રીતના આવે તે આપણે જોયું હતું. ચાલો હવે આજે આપણે જોઈશું કે પ્રશ્ન વાક્ય આપણને પૂછેલો હોય તો એનો જવાબ હા કે ના માં કઈ રીતે આપવાનો. યસ અને નો, યસ એટલે હા અને નો એટલે ના. તમને કોઈ વસ્તુ પૂછવામાં આવે કે તારી પાસે ચોપડી છે, તારી પાસે ચોક છે, તારી પાસે બોલપેન છે, તમને કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે તો તમે બે રીતે જવાબ આપી શકો. જો તમારી પાસે એ વસ્તુ હોય તો તમે હા મારી પાસે છે એમ કહો છો, અને ની હોય તો ના મારી પાસે નથી એમ કહેવાય છે. તો આજે એને ઇંગ્લિશમાં કઈ રીતે બોલાય, યસ અને નો નો ઉપયોગ કઈ રીતે થાય તેનો આજે આપણે અભ્યાસ કરીશું. ચાલો અહીંયા આપણને બે ઉદાહરણ આપ્યા છે, એ બે ઉદાહરણો આજે આપણે આ વિડીયોમાં અભ્યાસ કરીશું. તમારે બધાએ શાંતિથી એને સમજવાનું છે અને ત્યાર પછીની જે એની એક્ટિવિટી છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં ભણીશું, બરાબર? તો ચાલો ક્વેશ્ચન છે પહેલો, ઇઝ ધીઝ અ બુક. તમને કાઉન્સમાં એનો ઉચ્ચાર લખીને આપેલો છે એટલે તમને વાંચતા નહીં આવડે, તો તમારે આ જોઈને બોલવાનું એટલે તમને બોલવામાં સરળતા પડે કે ઇઝ ધીઝ અ બુક, શું આ પુસ્તક છે. ચાલો આપણે પિક્ચર જોયું, પુસ્તકનું પિક્ચર છે હા, તો આપણે જવાબ શામાં આપવાનો છે, હમાં આપવાનો છે. તો જ્યારે પણ જવાબ હમાં આપવાનો હોય તો પહેલાં શું લખવાનું, યસ, યસ This is a book. પહેલા યસ લખવાનું, પછી શું આવે, ધીસ આવે કે ધીસ ઇઝ અ બુક, હા આ પુસ્તક છે. આ થઈ ગયો તમારો હામાં જવાબ. આ કેવો જવાબ છે, લાંબો જવાબ, બરાબર? જ્યારે આપણને એમ કહે કે તમે હામાં ટૂંકો જવાબ આપો તો ટૂંકો જવાબ કઈ રીતે અપાય, તો પહેલા તો યસ લખવાનું, હામાં એટલે કે યસ. હવે આપણું અહીંયા ચોપડી છે, તો ચોપડી માટે, ચોપડી એ નિર્જીવ વસ્તુ છે તો એના માટે શું વપરાય, ઈટ વપરાય. તમને એક વસ્તુ અહીંયા બતાવું કે જ્યારે છોકરાનું નામ આપેલું હોય ત્યારે એના માટે શું વપરાય, હી વપરાય. જ્યારે છોકરીનું નામ આપેલું હોય તો એના માટે શું વપરાય, શી વપરાય, બરાબર છે? અને જ્યારે કોઈ વસ્તુનું નામ હોય કે પછી કોઈ પશુ પ્રાણીનું નામ હોય, એવું બધું જ્યારે નામ હોય ત્યારે શું વપરાય, ઈટ વપરાય, આઈ ટી ઈટ. તો અહીંયા વસ્તુ છે, ચોપડી વસ્તુ છે, પુસ્તક છે, તો એના માટે શું વપરાય, ઈટ, એટલે યસ ઈટ ઇઝ, હા તે પુસ્તક છે. આ આપણો થઈ ગયો ટૂંકો જવાબ અને આ થઈ ગયો લાંબો જવાબ, બરાબર? આ સમજ પડી ગઈ. જ્યારે આપણે જવાબ હામાં આપવાનો હોય ત્યારે આ રીતે આપણે જવાબ આપવાનો છે. હવે જ્યારે આપણે નામાં જવાબ આપવાનો હોય ત્યારે શું થાય તો આપણે એ જોઈએ. ચલો બીજું, ઇઝ ધેટ એન એપલ, શું પેલું સફરજન છે. તો આપણે ચિત્રમાં જોશે કે જે ના તો શું છે, કેળું છે, સફરજન નથી. તો હવે આપણે જવાબ શામાં આપવાનો છે, નોમાં. તો નોમાં જવાબ આપવાનો તો પહેલાં શું લખવાનું, નો. પછી ધેટ ઇઝ નોટ, બીજું નવું શું ઉમેરાય, નોટ ઉમેરાય. તમે જો અહીંયા આપણે જ્યારે યસથી જવાબ આપ્યા ત્યારે આપણે શું લખતા, યસ ધીસ ઇઝ અ બુક, તો મેં એકઠું લખી દીધું. અહીંયા પણ સેમ જ લખવાનું છે, પણ ખાલી શું ઉમેરાશે, નોટ ઉમેરાશે, કે ધેટ ઇઝ નોટ એપલ, કે આ ના પેલું સફરજન નથી. આ થઈ ગયો આપણો લાંબો જવાબ. હવે આપણને એમ પૂછવામાં આવે કે તમે નોનો જવાબ ટૂંકમાં આપો, તો ટૂંકમાં કઈ રીતે અપાય, તો નો. હવે સફરજન કે કેળું જે પણ હોય તે શું છે, વસ્તુ છે, તેના માટે શું વપરાય, ઈટ. તો નો ઈટ ઇઝ નોટ. જ્યારે હામાં લખતા ત્યારે આપણે શું લખતા, ખાલી ઈટ ઇઝ એટલું લખતા, પણ અહીંયા નવું શું ઉમેરાય, નોટ. જેવી રીતના અહીંયા નોટ આવ્યું તેવી રીતના અહીંયા પણ શું આવે, નોટ. નો ઈટ ઇઝ નોટ, ના તે સફરજન નથી, બરાબર છે? અને જો તમારે ઇઝ નોટ ની લખવું હોય તો ઇઝ નોટ નું ટૂંકું રૂપ શું છે, ઇઝન્ટ, બરાબર? આ જે ઇઝ નોટ છે તેનું ટૂંકું રૂપ શું આવે, ઇઝન્ટ. એ લખ્યું છે કે ઇઝન્ટ, તો આપણે શું લખવું પડે, નો ઇટ ઇઝન્ટ, બરાબર? તો આજે તમારે આટલું શીખવાનું છે અને સમજવાનું છે કે જ્યારે હામાં જવાબ આપવાનો હોય તો આ રીતે જવાબ અપાય, અને નામાં જવાબ આપવાનો હોય તો આ રીતે અપાય. આ આપણો લાંબો જવાબ થઈ ગયો, આ આપણો ટૂંકો જવાબ થઈ ગયો. આ યાદ રાખવાનું, છોકરા માટે હી વપરાય, છોકરી માટે શી વપરાય, અને વસ્તુ કે પશુ પ્રાણી માટે ઈટ વપરાય, બરાબર? તો આ બે વસ્તુનો તમારે ઘરેથી સરસ રીતે અભ્યાસ કરવાનો છે. ત્યાર પછી ચલો વાંચીએ, પ્રશ્નાર્થ વાક્ય બનાવીને લખો. આપણે શું બનાવવાનું છે, ગયા એક્સરસાઇઝમાં શું હતું, તો પ્રશ્ન વાક્ય હતો તેને આપણે જવાબ આપેલો હતો. હવે આપણને જવાબ
આપેલો છે તેનો આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. આપણને જે એક્ઝામ્પલ આપ્યું છે તેને આપણે સમજીએ. ધેટ ઇઝ અ કેટ. હવે આનું પ્રશ્ન વાક્ય બનાવવાનું છે તો શું થશે, ઇઝ પહેલા આવી જશે અને ધેટ બીજે સ્થાન પર આવી જશે. જો પહેલા શું આવી ગયું, ઇઝ, ત્યાર પછી શું આવી ગયું, ધેટ, અને બાકીનું જે છે તે સેમ જ રહેશે, અ કેટ, અને છેલ્લે શું આવશે, પ્રશ્નાર્થ ચિહ્ન. અહીંયા શું છે, પૂર્ણવિરામ, તો અહીંયા શું આવશે, પ્રશ્નાર્થ ચિહ્ન. પૂર્ણવિરામને શું કહેવાય ઇંગ્લિશમાં, ફૂલ સ્ટોપ, અને પ્રશ્નાર્થ ચિહ્નને શું કહેવાય, ક્વેશ્ચન માર્ક. તો જે પૂર્ણવિરામ છે તે નીકળી જશે અને શું આવશે, પ્રશ્ન પૂછીએ એટલે પ્રશ્નાર્થ વાક્ય. તો તમારે બધામાં એ જ વસ્તુ કરવાનું છે, આપણે ઇઝને પહેલાં લાવવાનું છે અને ધેટ કે ધીસ બેમાંથી જે પણ હોય તેને બીજા સ્થાન પર રાખવાનું છે, બરાબર. ચાલો આપણે શરૂઆત કરીએ. ધીસ ઇઝ અ કપ, કે આ કપ છે. તો આપણે સવાલ પૂછવાનો છે કે શું આ કપ છે, એમ આપણે સવાલ પૂછવાનો છે. તો શું થશે, ઇઝ પહેલાં આવશે એટલે ઇઝ, ધીસ પછી જશે એટલે ઇઝ ધીસ અ કપ, શું આ કપ છે, અને છેલ્લે શું કરવાનું છે, પ્રશ્નાર્થ વાક્ય એટલે કે ક્વેશ્ચન માર્ક, બરાબર છે. ચાલો ત્યાર પછી જોઈએ, ધેટ ઇઝ અ લાયન. તો શું, ઇઝ ધેટ, ઇઝ પહેલા, ધેટ પછી, ઇઝ ધેટ અ લાયન, ક્વેશ્ચન માર્ક, બરાબર છે. ચાલો ત્યાર પછી, ધીસ ઇઝ એન આન્ટ. તો શું આવશે, ઇઝ ધીસ એન આન્ટ, પ્રશ્નાર્થ ચિહ્ન, બરાબર છે. એ અને એન આ જે છે આ બધામાં તે તો સેમ જ રહેશે, ખાલી આપણે પહેલું અને બીજું ને શું કરવાનું છે, બદલવાનું છે, ઓલ્ટરનેટ કરવાનું છે. ધેટ ઇઝ અ બેટ. તો શું બનશે, ઇઝ ધેટ અ બેટ, પ્રશ્ન વાક્ય. ત્યાર પછી ધીસ ઇઝ અ કપ. તો શું બનશે, ઇઝ ધીસ અ કપ, પ્રશ્ન વાક્ય. ત્યાર પછી ધેટ ઇઝ એન એપલ. તો શું બનશે, ઇઝ ધેટ એન એપલ, ધીસ ઇઝ અ પોટેટો. તો શું બનશે, ઇઝ ધીસ અ પોટેટો, પ્રશ્ન વાક્ય. બધામાં પ્રશ્ન વાક્ય લખવાનું ભૂલવું નહીં. ધેટ ઇઝ અ બોટ, કે આ હોડી છે. તો પ્રશ્ન વાક્ય શું બનશે, એસ ડી ધેટ અ બોટ, પ્રશ્ન વાક્ય, બરાબર છે. ધીસ ઇઝ અ કાઇટ. તો શું બનશે, ઇઝ ધીસ અ કાઇટ, પ્રશ્ન વાક્ય. ધેટ ઇઝ એન એલિફન્ટ. તો શું બનશે, ઇઝ ધેટ એન એલિફન્ટ, પ્રશ્ન વાક્ય. તો આ રીતે આપણે વાક્ય, પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. બાકીના બે તમારા હોમવર્ક્સમાં પૂરા કરવાના છે. ત્યાર પછીની એક્સરસાઇઝ આપણે નેક્સ્ટ વિડીયોમાં ગણીશું.